જોજો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? કેવું ચાલે છે? જોરદાર એકદમ. જોજો, આજના લેક્ચરમાં આગળ વધીશું પોટેન્શિયોમીટર. એકદમ માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક, જોરદાર થિયરી છે ભાઈ તમારી, અને ભાઈ એક્ઝામ માટે બી અત્યંત અગત્યની થિયરી છે. જોજો પોટેન્શિયોમીટર. હવે સૌથી પહેલા પોટેન્શિયોમીટર જે છે એનું કામ શું છે? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પોટેન્શિયોમીટર એ એવું સાધન છે જેની મદદથી સતત બદલી શકાય અને સાથે સાથે માપી પણ શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. ઓકે, એટલે ભાઈ એવું કહી શકાય કે પોટેન્શિયોમીટરની મદદથી આપણે ઈએમએફ માપી શકીએ. ધ્યાન રાખજો, પોટેન્શિયોમીટરની મદદથી ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, માપી શકાય. અને વોલ્ટમીટર આવશે ભાઈ આપણે ચોથા ચેપ્ટરમાં, વોલ્ટમીટરની મદદથી ટર્મિનલ વોલ્ટેજ માપી શકાય. છે તો બંને પોટેન્શિયલ ડિફરન્સ જ, પણ પોટેન્શિયોમીટરની મદદથી ઈએમએફ માપી શકાય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, અને ટર્મિનલ વોલ્ટેજ માપવા માટે કોનો ઉપયોગ થાય? વોલ્ટમીટરનો. આ ખાસ ધ્યાન રાખજો. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત આપણને નથી આપ્યો, ડાયરેક્ટલી સ્ટેટમેન્ટ આપી દીધું છે, પણ થિયરીને પ્રોપર રીતે સમજવા માટે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજવો જરૂરી છે. માટે ધ્યાન રાખજો, આ થિયરી તમારે એક્ઝામમાં નથી પૂછાવાની, પણ એનું સૂત્ર તમને જેડબલઈ નીટ કે એમસીક્યુમાં કામમાં આવશે. અને આગળ પોટેન્શિયોમીટરની જે બે થિયરી છે એ સમજવા માટે આ થિયરી બહુ જ અગત્યની છે. જોજો, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, મસ્ત મજાની થિયરી છે ભાઈ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. પોટેન્શિયોમીટર નો સિદ્ધાંત ભાઈ એનો ઉપયોગ શું? એ મેં તમને કહી દીધું, સતત બદલી શકાય, સાથે સાથે માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય. એટલે આપણે અહીંયા એવું કહીએ છીએ બેટરીનું ઈએમએફ માપવા માટે એનો ઉપયોગ થાય છે. જોજો, હવે તેની આકૃતિમાં શું હશે? સૌથી પહેલા આ બે બિંદુઓ છે એ અને સી, એની વચ્ચે આપણે સમાન આડછેદ વાળો, ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, સમાન આડછેદ વાળો અવરોધક તાર લગાડીએ છીએ જેની લંબાઈ જનરલી 4 મીટર થી 10 મીટર જેટલી હોય છે. ઓકે, એટલે એવું બી થાય છે ઘણી વખત કે 1-1 મીટરની લંબાઈના જે ટુકડાઓ હોય એને ધાતુની પટ્ટીઓ વડે જોડી અને તાર લાંબો બનાવવામાં આવે છે. જનરલી એ તાર મેંગેનિન, કોન્સ્ટન્ટન જેવી મિશ્ર ધાતુઓનો બનાવવામાં આવે. ઓકે, ધ્યાનથી સાંભળજો. હવે આ એ અને સી બિંદુઓની વચ્ચે ધારો કે ભાઈ આપણો આ 100 સેન્ટીમીટરનો તાર હોય, પછી ધાતુની પટ્ટીઓ ચોંટાડી અને એ બીજા તારને, ખરેખર ભાઈ બહુ નજીક તાર હોય, દેખાય એટલે આપણે અત્યારે થોડા દૂર બતાવીએ છીએ, આ રહ્યો તાર, પાછી અહીંયા ધાતુની પટ્ટીઓ હોય જેનાથી આ બધા અવરોધક તાર એકબીજા સાથે જોડાયેલા હોય, જેટલો લાંબો તાર બતાવો હોય એટલો તમે બતાવી શકો છો, એનાથી કોઈ ફરક નથી પડતો. જો ભાઈ અત્યારે તમને આઈડિયા આવે, ઓકે, તમને દેખાય પ્રોપર એટલે જુઓ, ક્લિયર ભાઈ? આ ધાતુની પટ્ટીઓ છે એ બધાથી આપણે તાર જોડ્યા છે, આ 100, 200, 300, 400, 500, 600 સેન્ટીમીટર એટલે કે ઓલમોસ્ટ 6 મીટર લાંબો, આપણે તમે કંઈ પણ બતાવી શકો, 4 મીટરથી 10 મીટર સુધીની લંબાઈ ધરાવતો સમાન આડછેદવાળો અવરોધક તાર હોય. ભાઈ તમને એવું થાય કે સર તમે ભાર દઈને કેમ વારે ઘડી એક વસ્તુ કહો છો? એનું રીઝન આવું છે, ધ્યાનથી સાંભળજો. સમાન આડછેદવાળો તાર હોવાથી, સમાન આડછેદવાળા
પોટેન્શિયોમીટર તારની લંબાઈ, પોટેન્શિયોમીટર તારની લંબાઈ કેપિટલ L છે, સમાન આડછેદ વાળા પોટેન્શિયોમીટર તારની લંબાઈ, આખા તારની લંબાઈ આપણે કેપિટલ L લીધી છે. સાંભળજો, સમાન આડછેદ વાળો તાર હોય જેનો એકમ લંબાઈ દીઠ અવરોધ, એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે. જોજો, ખરેખર અવરોધકતાની વ્યાખ્યામાં આપણે એવું કહેતા હતા એકમ લંબાઈ દીઠ અને એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ, પણ અહીં આડછેદનું ક્ષેત્રફળ અચળ હોવાથી એકમ લંબાઈ દીઠ અવરોધ રો હોય તો L લંબાઈ દીઠ અવરોધ કેટલો? તો પોટેન્શિયોમીટર તારનો અવરોધ, પોટેન્શિયોમીટર તારનો અવરોધ એક કેપિટલ L રો થશે. નોર્મલી ભાઈ આપણું સૂત્ર કયું છે? અવરોધનું સૂત્ર હારા રોલા, રો L અપોન A. પણ અહીં આડછેદ સમાન હોવાથી પોટેન્શિયોમીટર તારનો અવરોધ શું થશે? ખાલી L રો થશે. આ ખાસ ધ્યાન રાખજો. હવે ભાઈ આ આપણો જે પોટેન્શિયોમીટરનો તાર છે તેની સાથે આપણે બેટરી જોડી દીધી. આ બેટરી જે છે એનો બી લખું છું પ્લસ માઇનસ, એનો આંતરિક અવરોધ સ્મોલ આર છે, જોડે આપણે કળ મૂકી છે કી, કળનો કે લખું છું, અને એની સાથે અવરોધ જોડેલો છે. ભાઈ આ ચલ અવરોધ કહેવાય, ચલ અવરોધ એટલે એવું નહીં કે ભાઈ ખિસ્સા મૂકીને ચલ ભાઈ, એવું નહીં. ચલ અવરોધનો મતલબ શું ભાઈ? જેનું મૂલ્ય સતત બદલી શકાય. અને આ ચલ અવરોધ તરીકે જનરલી આપણે રિયોસ્ટેટ અથવા રેઝિસ્ટન્સ બોક્સનો ઉપયોગ કરીએ છીએ. રિયોસ્ટેટ એટલે તમને ખબર હશે ભાઈ, તમે લેબમાં જાઓ એટલે પેલું સ્લાઇડર ઉપરથી આમ ફેરવવાનું, એ સ્લાઇડર ફેરવો એમ અવરોધ બદલાઈ જાય, એટલે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ બદલાઈ જાય, એટલે તમે રીડિંગ અલગ અલગ લઈ શકો. અને બીજો ઓપ્શન એવો છે રેઝિસ્ટન્સ બોક્સ, પેલું અવરોધ પેટી કહેવાય. હા, તમને જોઈને એવું લાગે કે ભાઈ જાણે હાર્મોનિયમ છે આમ પેટી જોઈ, એની અંદરથી બધી પેલી આમ જે હોય ને ચાવીઓ એ કાઢવાની હોય કી, એ પ્રમાણેનો અવરોધ બદલાય. જોઈને તો તમને આમ હાર્મોનિયમ જેવું લાગે, એકવાર એવું લાગે કે લઈને આમ વગાડ લઉં ટીંગ ટીંગ, પણ એવું ના હોય. હા, એ અવરોધ બદલવા માટેનો ઉપયોગ થતો હોય એને ચલ અવરોધ કહેવાય, કે તમે અવરોધનું મૂલ્ય બદલી શકો. ઓકે, એનો ઉપયોગ થતો હોય. જુઓ આ એરો માર્યો એનો મતલબ જ એ, સમજ્યા? આ ભાઈ જે અવરોધ દોરીને અંદર એરો માર્યો એનો મતલબ આ ચલ અવરોધ કહેવાય. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અહીં આ અવરોધ પેટીમાંનો અવરોધ આપણે કયો લીધો છે? અત્યારે R લીધો છે. અવરોધ પેટીમાંનો અવરોધ એ આપણે કેપિટલ R લીધો છે. બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ R છે. જો બોક્સમાં બતાવ્યો ભાઈ, તો એનો મતલબ કે અહીં પરિપથનો કુલ અવરોધ શું થશે? પરિપથનો કુલ અવરોધ, જુઓ દરેકે દરેક અવરોધ શ્રેણી જોડાણમાં છે ભાઈ. અહીંયા જે પ્રવાહ જશે જો એ આ સીધે સીધો પ્રવાહ પાછો આવશે, દેખાય? મતલબ આ બધા અવરોધો શ્રેણીમાં જ છે ભાઈ. તેનો મતલબ શું થયો? આર પ્લસ આર પ્લસ આ આખા તારનો અવરોધ શું થાય? કેપિટલ L રો. તો શું થશે? આર પ્લસ આર પ્લસ કેપિટલ L રો. આ પરિપથનો કુલ અવરોધ થયો. હવે આ જે પરિપથનો કુલ અવરોધ થયો, હવે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, જોજો ધ્યાનથી, તો આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થશે? સિમ્પલ, કુલ વોલ્ટેજ અપોન કુલ અવરોધ. કુલ વોલ્ટેજ અહીંયા શું થશે? ઈએમએફ બેટરીનું, ધારો કે બેટરીનું ઈએમએફ ઈ છે,
અને કુલ અવરોધ આર પ્લસ આર પ્લસ એલ રો, આ રહ્યો કુલ અવરોધ. તો વી અપોન આઈ આપણું આર થઈ જાય. ભાઈ આ જે બેટરી છે એનું ઈએમએફ આપણે ઈ લીધું છે. ઓકે, તો હવે ધ્યાનથી સાંભળજો ભાઈ, આપણે બેટરીનું ઈએમએફ શોધવું છે. ધ્યાનથી સાંભળજો, આપણે આ બેટરીનું ઈએમએફ નથી શોધતા, આ બાહ્ય બેટરી છે. હવે તમારે જે બેટરીનું ઈએમએફ શોધવાનું હોય એ બેટરી લેવાની. જોજો, ધારો કે આપણે એ બેટરી લીધી અને એ બેટરી જે છે એને અહીંયા જોડી. જોજો, આ રહી તમારી બેટરી કે જેનું તમારે ઈએમએફ શોધવું છે. આપણે એને ઈ વન કહી દીધું, તમે ઈ વન ઈ ડેશ કંઈ પણ કહી શકો. ઓકે, હવે આ બેટરી સાથે તમારે ગેલ્વેનોમીટર જોડવાનું અને એ ગેલ્વેનોમીટર એમાંથી પસાર થતા પ્રવાહને સમપ્રમાણમાં આવર્તન દર્શાવે. આપણને ખબર જ છે, વધારે પ્રવાહ હશે વધારે આવર્તન, ઓછો પ્રવાહ ઓછું આવર્તન. પ્રવાહ પસાર ના થતો હોય તો ઝીરો ડિફ્લેક્શન, એરો સીધો રહેશે. આનો મતલબ શું થયો? હવે આપણે આ બેટરીમાંથી પસાર થતો પ્રવાહ ઝીરો કરવો છે. કેમ? સાંભળજો, હું તમને સમજાવું એનું કારણ કહું. આપણે શું માપવું છે? બેટરીનું ઈએમએફ. સારું, તો ટર્મિનલ વોલ્ટેજ અને ભાઈ ઈએમએફ નું જોડતું સૂત્ર કયું? V ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈઆર. ભાઈ ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ ઈ માઇનસ આઈઆર. હવે જો તમારે ઈએમએફ માપવો હોય તો V બરાબર ઈ થવું જોઈએ, તો એના માટે આઈઆર ઝીરો થવું જોઈએ. હવે આંતરિક અવરોધ તો ઝીરો હોય નહીં, તો શું ઝીરો કરવું પડે? આઈ. ભાઈ આમાંથી પસાર થતો પ્રવાહ ઝીરો કરવો પડે, હોય નહીં કરવો પડે. કેવી રીતે? સાંભળજો, તો કે જો આઈઆર ઝીરો થાય, સાંભળજો, આઈ સ્મોલ આર બરાબર ઝીરો થાય તો એ વખતે જે પોટેન્શિયલ ડિફરન્સ હોય એને બેટરીનું ઈએમએફ કહેવાય. જો આ ઝીરો લઈ લો તો આઈઆર ઝીરો થાય તો વી બરાબર ઈ લખાય ને ભાઈ. તો ભાઈ એ જે, સાંભળજો, એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને જ આપેલ બેટરીનું ઈએમએફ કહેવાય. જોજો કેવી રીતે લાવીશું. ભાઈ આ ગેલ્વેનોમીટર છે, એની સાથે શું કરવાનું? ભાઈ જોકી કળ જોડવાની. જોકી કળ ભાઈ જોજો ધ્યાનથી, જોકી કળ એટલે શું ભાઈ? એ પેલું તમે ફેરવતા જાવ એને પ્રમાણે સપ્રમાણમાં આવર્તન ગેલ્વેનોમીટરમાં બદલાય. જોકી કળ, નામ જોકી છે, એ બહાર કી બાત હૈ અંદર કી બાત નહીં હૈ, ધ્યાન રખના. હા, તો એ જોકી કળ ફેરવશો, સમજો શું થાય. ભાઈ તમે એ બિંદુથી ચાલુ કરો જોકી કળ ફેરવવાની. સમજો, જેમ જેમ લંબાઈ વધતી જાય એમ એમ અવરોધ વધે, કારણ કે આપણા અવરોધનું સૂત્ર અહીંયા શું છે? પોટેન્શિયોમીટર તારનું એલ રો. અવરોધ વધે એમ એમ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ ઘટે, અને ઘટતા 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 એક સ્થિતિ એવી આવે. કેવી? એવી કે જ્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે, ડિફ્લેક્શન ના બતાવે, એ સ્થિતિમાં ભાઈ આ જે બિંદુઓ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત હશે એ જ આપણી બેટરીનો ઈએમએફ હશે. જો બતાવું ભાઈ, અહીંયા આગળી તમે શું કરો? જોજો, એ આ જોકી કળ, ધારો કે અહીંયા ભાઈ તમને ડિફ્લેક્શન શૂન્ય બતાવ્યું. જોજો, એટલે એરો હું સ્ટ્રેટ બતાવી દઉં તમને વધારે ક્લેરિટી થાય. યસ ભાઈ, એરો સ્ટ્રેટ છે, એનો મતલબ કે આ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય છે. એરો સ્ટ્રેટ બતાવો. તો આ જે બિંદુ મળ્યું ને એને ન્યુટ્રલ પોઈન્ટ કહેવાય, નલ પોઈન્ટ કહેવાય, અથવા તટસ્થ બિંદુ કહેવાય ગુજરાતીમાં. તો આ જે તટસ્થ બિંદુ છે, ધારો કે આ બિંદુને આપણે એન કહી દઈએ. ભાઈ ન્યુટ્રલ પોઈન્ટ છે એટલે એન લખ્યું મેં. તો આનો મતલબ શું થયો? જુઓ, આ એ અને એન, આ એ અને એન બિંદુઓ વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને જ આપણી બેટરીનું ઈએમએફ કહેવાય. કારણ કે અત્યારે અહીંયાથી પ્રવાહ પસાર નથી થતો, આઈ ઝીરો થઈ ગયું તો વી બરાબર ઈ થઈ જાય. એનો મતલબ એવો થયો, જોજો, કે આ એ એન જે છે ને, ધારો કે ભાઈ લંબાઈ,
એન તટસ્થ બિંદુ છે અને એ એન એ જે લંબાઈ થઈ ભાઈ એ લંબાઈ ધારો કે એલ વન છે ભાઈ આ લંબાઈ ધારો કે એલ વન લીધી આપણે તો એનો મતલબ શું થયો જુઓ એ એ અને એન બિંદુઓ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એને તમે વી એલ વન પણ કહી શકો અથવા વી એ એન કહી શકો એ અને એન એ જ તમારી બેટરીનું શું થશે ઈએમએફ કઈ રીતે શોધાય સિમ્પલ બે ભાઈ આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર શું વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર અવરોધ કોનો લેવાનો સિમ્પલ આ જે લંબાઈ આઈ એનો એટલે એ અને એન નો તો એ અને એન બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમે લખશો કઈ રીતે આવશે ભાઈ આખા તારનો અવરોધ કેટલો છે કેપિટલ એલ રો તો એ અને એન બિંદુઓ વચ્ચેનું અંતર એલ વન છે તો એની વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો થશે જુઓ આઈ રો એલ વન ભાઈ આખા તારનો અવરોધ કેપિટલ એલ રો તો એલ વન લંબાઈનો અવરોધ કેટલો એલ વન રો અને આઈ ની કિંમત આપણને ખબર જ છે આરી જુઓ મૂકી દો આરે આઈ ની કિંમત શું થશે જુઓ ભાઈ તો વી એલ વન બરાબર ઈએમએફ ઈ વન બરાબર ભાઈ આઈ ની કિંમત શું લખાય ઈ અપોન આર પ્લસ કેપિટલ એલ રો અને જુઓ ભાઈ રો એલ વન તો છે જ ભાઈ આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર લાયા જે આપણને ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ આપણને એમસીક્યુમાં ને બધામાં કામમાં આવશે ખાસ ધ્યાન રાખજો હવે અહીં આ એલ વન ને ભાઈ છેદમાં નાખી દો જુઓ તો આપેલા પ્રયોગ માટે જોજો આ વીએલ વન અપોન એલ વન કરો ભાઈ એને શું કહેવાય ભાઈ એલ વન અંતરે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એલ વન લંબાઈનો ગુણોત્તર ધ્યાનથી જુઓ બરાબર ઈ રો અપોન આર પ્લસ એલ રો ભાઈ આ આખો અચળાંક થઈ ગયો જુઓ આ કિંમત આખી અચળ થઈ જાવી અને આ જે ભાઈ આ વીએલ અપોન એલ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય આને ભાઈ ભાઈ આપણે નાના હતા ને 11માં માં ત્યારે તાપમાન પ્રચલન જોયું હતું તાપમાનનો તફાવત ભાગ્યા અંતર વેગ પ્રચલન વેગનો તફાવત ભાગ્યા અંતર અને અહીંયા આને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એનો મતલબ એવો થયો સાંભળજો ભાઈ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાઈ અચળ હોય છે ધ્યાન રાખજો ભાઈ અને એ અચળાંક છે એને આપણે એલ સોરી એને ફાય કહી દઈએ એ જે અચળાંક છે એનું નામ શું આપ્યું છે ભાઈ આપણે ફાય તો એનો મતલબ શું થઈ ગયો ભાઈ જુઓ વીએલ વન અપોન એલ વન બરાબર આ જે અચળાંક છે આ બધી કિંમતો આપેલા પ્રયોગ માટે અચળ છે ભાઈ એના બરાબર ફાઈ લઈ લીધું અને આ ભૌતિક રાશિનું નામ જ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ હોય જેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય એટલે આનો મતલબ એવો થયો ભાઈ જો આપણો સિદ્ધાંત શું થયો કહેવાય જોજો એટલે આપણું સૂત્ર આની જગ્યાએ આવું લખાય જુઓ વીએલ વન બરાબર ઈ વન આ આખાની જગ્યાએ ફાય લખું તો સૂત્ર આપણું જુઓ ફાય એલ વન થાય ભાઈ ટેક્સ્ટબુકમાં આપણને ડાયરેક્ટ આ સૂત્ર જ આપી દીધું છે કશું નહીં આપ્યો બધું ક્યાંથી આવ્યું શું છે શું કશું જ નહીં ડાયરેક્ટલી આપણને શું કહી દીધું છે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ હોય માટે વી બરાબર ફાય એલ વન પતી ગયું અને આ જ આપણો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત થયો કહેવાય જોજો સિદ્ધાંત શું થયો કહેવાય ઈ વન ચલે છે એલ વન એનો મતલબ કે ભાઈ બેટરીનું ઈએમએફ એ પોટેન્શિયોમીટરની લંબાઈના એટલે કે અંતરના સમપ્રમાણમાં હોય ભાઈ એનો મતલબ જુઓ આ જે સ્મોલ એલ અંતર વધારે આવ્યું હોત ધારો કે આ તટસ્થ બિંદુ એન અહીંયાની જગ્યાએ અહીંયા મળ્યો હોત તો લંબાઈ વધી હોત
તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટો મળતો. અને ધારો કે આ એન બિંદુ અહીંયા આવ્યું હોત તો ઓછો મળતો. એટલે ભાઈ ડિપેન્ડ કરે છે, જોજો એ બિંદુ ક્યાં મળે એના પ્રમાણે તમારા ઈએમએફનું મૂલ્ય શું થતું જાય, બદલાતું જાય. એટલે કે આ તમારા પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત થયો કે ઉદ્ભવતું ઈએમએફ એ અંતરના સમપ્રમાણમાં હોય, વધે તો વધે ને ઘટે તો ઘટે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત થયો ભાઈ. આ તમારે થિયરી નહીં, પરંતુ આ સૂત્ર ખાસ યાદ રાખવાનું અને પરિણામ ખાસ યાદ રાખવાનું. આને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય, ધ્યાન રાખવાનું. ઓકે? અને એનું સૂત્ર ઈ રો અપોન આર પ્લસ એલ રો થાય, જેને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ. એટલે હવેની થિયરીમાં આપણે ઈ રો અપોન આર પ્લસ એલ રો ની જગ્યાએ ડાયરેક્ટલી ફાઈ જ લખીશું. સૂત્ર સીધું ફાઈ એલ જ લખવાનું, કોઈ ચિંતા જ નહીં. જુઓ, આપણને જે ટેક્સ્ટબુકમાં થિયરી આપી છે એ હવે જોઈશું. અને ખૂબ જ અગત્યની થિયરી છે કે પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરો. જોજો, પોટેન્શિયોમીટરની મદદથી એનો ઉપયોગ થયો આ બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવી. ફરી વખત આકૃતિ ધ્યાનથી જોજો ભાઈ. સિમ્પલ થિયરી છે, એક વખત આવડી ગયા પછી બહુ જ અત્યંત સહેલી પણ અગત્યની થિયરી છે. ધ્યાન રાખજો ભાઈ. આ રહી આપણી બેટરી. જોજો, આપણી બેટરી છે, આ એ બિંદુ છે, આ બેટરીનો બી લખ્યો મેં, આ પ્લસ માઇનસ, આ બેટરીનો આંતરિક અવરોધ બતાવ્યો. જોજો, હવે ભૈયા કેપિટલ આર, કેપિટલ આર શું છે આપણું? યસ, રિયોસ્ટેટ, એટલે કે ચલ અવરોધ કહેવાય. ચલ અવરોધ એમાં વચ્ચે એરો મારીને બતાવીએ છીએ આપણે. અહીંયા કળ મૂકી દીધી આપણે, કી એનો કે લખ્યો, કી નો. અને જોજો, હવે ભાઈ અવરોધક તાર બતાવી દઈએ. અવરોધક તાર જુઓ, આ એ એમાંથી ચાલુ થયો. જોજો, અને પછી આ બધા અવરોધક તારને જોડી દઈએ ભાઈ. અવરોધક તારને જોડી દો. જોજો, એ ધાતુની પટ્ટીઓ વડે અહીંથી જોડ્યો, જોડી દીધો ભાઈ. ઓકે, ક્લિયર? અને લો, હજી એક જવા દો નીચે ભાઈ. અને આ તમારો તાર જુઓ, એ આ શું થઈ ગયો ભાઈ? જુઓ, પોટેન્શિયોમીટર તારનો, યસ, આ બિંદુ એ થી સી થયું ભાઈ. આપણને ખબર જ છે આ એ થી સી બિંદુ સુધીના તારની લંબાઈ કેપિટલ એલ છે, અને એનો અવરોધ શું થશે? કેપિટલ એલ રો. હવે ભાઈ આપણે હમણાં જ કીધું એમ કે એકમ લંબાઈ દીઠ ભાઈ વિદ્યુત સ્થિતિમાન અચળ હોવાથી ભાઈ ડાયરેક્ટ સૂત્ર લખી કાઢવાનું. વીએલ બરાબર શું થાય? આ જ સૂત્ર ડાયરેક્ટ, ફાઈ એલ વન ભાઈ. વી એલ બરાબર ફાઈ એલ વન. ઓકે, આપણે એલ વન નથી લખતા, ખાલી સ્મોલ એલ લખ્યું. જુઓ તો ફાઈ એલ લખાય. હવે ધ્યાનથી સાંભળજો ભાઈ. હવે આપણે બે બેટરીના ઈએમએફ ની સરખામણી કરવાની છે, અને સરખામણી કરવી હોય તો તમારે બે બેટરી લેવી પડશે. જુઓ, બે બેટરી લઈએ. એકનું ઈએમએફ ઈ વન છે, બીજી બેટરીનું ઈએમએફ ઈ ટુ છે. સારું, જોજો એની સરખામણી કરીએ છીએ ભાઈ. ભાઈ પહેલી બેટરી જે છે એ છે ઈ વન ઈએમએફ ધરાવતી, પ્લસ માઇનસ. બીજી બેટરીનું ઈએમએફ ઈ ટુ છે. ક્લિયર? હવે ભાઈ અહીંયા આગળ જોજો, આને જોડી દો. જોજો ભાઈ, આને આપણે જોડીએ છીએ સ્વિચ સાથે. જોજો કેવી રીતે ભાઈ, આને ટુ વે સ્વિચ સાથે જોડીએ છીએ.
टू वे स्विच भैया, एक नंबर आ बे नंबर अने आ त्रण नंबर। जो जो भाई जो तमे अहीं एक अने त्रण ने जोड़सो तो ईवन बेटरी जोड़ाशे, अने जो बे अने त्रण ने जोड़सो तो आ ई टू बेटरी जोड़ाशे सर्किट में। अने त्रण नी साथे शू करो, गेल्वेनोमीटर। भाई गेल्वेनोमीटर जीरो आवर्तन दर्शावे, आपणे जोई लई लीए। धारो के ए अहीं तमारू मळ्यु पहेलू न्यूट्रल पॉइंट। भाई तमे एक अने त्रण कळ जे छे एने कनेक्ट करी दो, एक अने त्रण बिंदु ने, तो एनो मतलब शू थशे भैया, पहली बेटरी कनेक्ट थशे। ए वखते धारो के तमने न्यूट्रल पॉइंट एन वन मळ्यु अने एन वन, तो आ ए एन वन, धारो के एल वन छे, आ ए एन वन नी लंबाई पे तटस्थ बिंदु एन वन माटे ए एन वन बराबर शू छे, एल वन। जोजो भाई सीम्पल, तो हवे शू करिए जुओ भाई, आ जीरो आवर्तन छे एटले एरो सीधो बताई दो, गेल्वेनोमीटर माथी प्रवाह नथी पसार थतो एटले आईजी जीरो थशे। आ तमारा गेल्वेनोमीटर नो जी लख्यो अने आ आईजी जीरो थयो, जुओ भाई IG is equal to zero. હવે ભાઈ અહીંયા તમે કિર્ચોફ નો બીજો નિયમ વાપરી લો, જુઓ કઈ રીતે લઈશું પરિપથ A N1 G 31 even A લખું છું, બંધ પરિપથ। જોજો ક્યાંથી સ્ટાર્ટ કર્યું, A A આ N1, આ G 3-1, જી પછી 3 અને 1 કનેક્ટ કર્યા છે, E-1 અને A પર પાછા આયા અને A। ભઈ બંધ પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ, ભઈ કિર્ચોફના બીજા નિયમ મુજબ શું થશે જોજો, સિમ્પલ જુઓ ભઈ, અહીંયાથી પ્રવાહ વહેતો હશે એટલે સાથે પ્રવાહ હોય તો માઇનસ વી એ વન કહેવાય, A N 1। ભાઈ અહીંયાથી પ્રવાહ વહેતો હશે એટલે શું આવશે, માઇનસ વી એ એન વન। જોજો ભાઈ આ IGG તો ઝીરો જ થઈ જાય, લખવાની જરૂર નથી, કેમ, કારણ કે આઈજી ઝીરો છે એટલે એને એને સમાંતરમાં કોઈ વોલ્ટેજ નહીં મળે। જવા દો આગળ ભાઈ, બેટરી ભાઈ તમે ક્યાં છો, ઋણ ધ્રુવ પર, ક્યાં જવું છે, ધન ધ્રુવ પર, શું થયું, વધારો, અને વધારો થાય તો શું લખાય, જોજો અહીંયાનો વોલ્ટેજ ઝીરો પ્લસ ઈવન બરાબર ઝીરો, ભૈયા વી એન વન ને સામે લખી કાઢો તો ઈવન બરાબર વી એ એન વન થાય, અને એ એન વન ની કિંમત કેટલી થશે, વી એ એન વન, આ રહ્યું સૂત્ર, ફાઈ એલ વન, શું થશે ભાઈ, ફાઈ એલ વન, આ સમીકરણ નંબર એક થયું, ક્લિયર। અને આ જ રીતે ભાઈ હવે બીજી બેટરી માટે લઈએ, સાંભળજો, તો બીજી બેટરી જ્યારે બી તમે કનેક્ટ કરશો એટલે હવે બે અને ત્રણ ને કનેક્ટ કરવાના ભાઈ, તો બે અને ત્રણ કનેક્ટ થાય તો શું થાય, એ ધારો કે તટસ્થ બિંદુ અહીંયા મળ્યું, ધારો કે એન ટુ પર, તો હવે પ્રવાહ તમારો જોજો એ અહીંયા એન ટુ થી આમ જતો હશે, ગેલ્વેનોમીટર તો ભાઈ શૂન્ય આવર્તન જ બતાવશે એટલે તો તટસ્થ બિંદુ કહેવાય, ઓકે, તો એ વખતે તમને બીજી બેટરીનું ઈએમએફ મળશે, શું થશે જોજો, સિમ્પલ ફરી વખત સેમ વસ્તુ, બંધ પરિપથ કયો છે જોજો એ, પણ હવે ક્યાં સુધી જવાનું, યસ એન ટુ જી થ્રી ટુ ઈ ટુ એ, બંધ પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ, ભાઈ કિર્ચોફના બી, તમારે આખું લખવાનું શોર્ટ ફોર્મમાં લખવું જોઈએ, કિબિનીમુ સુનિમો કિબિનીમુ, કિર્ચોફના બીજા નિયમ મુજબ શું થાય જોજો ભાઈ, ફરીવાર સાથે પ્રવાહ તો માઇનસ વી એ એન ટુ થશે, જોજો ભાઈ આ ગેલ્વેનોમીટર માંથી તો પ્રવાહ વહેતો નથી એટલે એનો વોલ્ટેજ ઝીરો, જવા દો ભાઈ હવે નીચે, ભાઈ તમે ક્યાં છો, ઋણ ધ્રુવ પર, ભાઈ ક્યાં જવું, ધન ધ્રુવ પર, શું થયું, વધારો, અને વધારો તો પ્લસ ઈ ટુ લખાય બરાબર ઝીરો, ભાઈ ઈ ટુ ને કરતા બનાવો અને સામે આપી દો તો વી એ એન ટુ કહેવાય,
અને ભાઈ એ તો આપણા સૂત્ર પરથી એકમ લંબાઈ દીઠ સ્થિતિમાન અચળ હોય તો VL બરાબર 5L1, તો અહીંયા VAN2 શું થશે? 5L2. ભાઈ સમીકરણ 2 થયું. ચલો સમીકરણ 2, ચલો 1 અને 2 નો ભાગાકાર લઈ લો. ભાઈ સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા એટલે કે ભાગાકાર, ચલો 1/2 લઈ લો. શું થશે જુઓ, E1/E2 બરાબર 5L1/5L2. ભાઈ 5 કેન્સલ થઈ જશે તો E1/E2 શું થઈ જશે? L1/L2. ભાઈ જુઓ શું થઈ, આ બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી થઈ. ભાઈ તમે પ્રેક્ટિકલ કરતા હો ત્યારે L1 અને L2 જોડે મીટર સ્કેલ લગાડેલી હોય એટલે તમને ખબર પડી જ જાય ભાઈ કે ધારો કે L1 ની કિંમત ધારો કે 2 મીટર છે, 200 સેન્ટીમીટર, ને આ ધારો કે 400 સેન્ટીમીટર આવી ધારો કે, તો એનો મતલબ 200/400 કરો તો 1/2 થાય. 1/2 2 સામે આપી દો તો E2 બરાબર 2E1 થયું. મતલબ બીજી બેટરીનું EMF પ્રથમ બેટરીના EMF કરતા બમણું છે. આમાં બે વિદ્યુત કોષોના EMF ની શું થઈ કહેવાય? સરખામણી. જુઓ મસ્ત મજાની થિયરી છે ભાઈ. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત જોયો આપણે. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું કે ભાઈ, V ચલે છે L અથવા E ચલે છે L કહેવાય. મતલબ કે EMF નું મૂલ્ય જે છે એ અંતરના સમપ્રમાણમાં હોય. ઓકે, અને આ એ જ સૂત્ર ભાઈ જે V બરાબર 5L1 છે એનો ડાયરેક્ટ ઉપયોગ જ કરવાનો છે. ઓકે, હવે આગળની થિયરી તમારી એ પણ ખૂબ જ અગત્યની છે, જોઈશું. અને એ છે પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ શોધવો. ઓકે, બેટરીનો આંતરિક અવરોધ પોટેન્શિયોમીટરની મદદથી કેવી રીતે શોધાય એ જોઈશું. ઓકે, જોઈએ ચલો આપણે આગળ. જોજો વિદ્યાર્થી મિત્રો, આગળની થિયરી છે પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ શોધવો. સાંભળજો, પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનો આંતરિક અવરોધ શોધવો. જોજો ધ્યાનથી, પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનો આંતરિક અવરોધ આપણે શોધવો હોય, સૌથી પહેલા ફરી વખત આપણી આકૃતિ ધ્યાનથી સમજજો. ભાઈ આપણું બિંદુ એ છે, ભાઈ જોજો આ એક, જોજો અહીંયા ધાતુની પટ્ટીઓ વડે આ બધા અવરોધક તારોને જોડી દેવામાં આવે. ધારો કે આ તમારું બિંદુ C છે. હવે આ A છે, એની સાથે આ બેટરી છે. આ બેટરીનો આંતરિક અવરોધ અને આ બેટરીનો આંતરિક અવરોધ, આ બેટરી, અહીં કળ છે, કળ K1, આ કળ K1 હંમેશા બંધ જ રાખીશું. એની સાથે ચલ અવરોધ છે, રિયોસ્ટેટ અથવા અવરોધ પેટી. જોજો ધ્યાનથી બિંદુ સી. હવે અહીં આપણે જે બેટરીનો આંતરિક અવરોધ શોધવો હોય એ બેટરીને અહીં લઈશું. આપણે જે બેટરીનો આંતરિક અવરોધ શોધવો છે, બેટરીનું EMF E છે અને આ બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ R છે. અહીં એની સાથે સમાંતરમાં રેઝિસ્ટન્સ બોક્સ અને બીજી કળ K2 છે જોડેલી. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારો રેઝિસ્ટન્સ બોક્સ.
હવે તેની સાથે આ બેટરીનો આંતરિક અવરોધ છે, હવે તેની સાથે ગેલ્વેનોમીટર જોડવામાં આવે અને ગેલ્વેનોમીટરને ત્યાંથી સાંભળજો, હવે બહુ જ સમજવા જેવી વસ્તુ છે. આ ગેલ્વેનોમીટર છે, આપણે એમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય કરવો છે, પણ હવે ધ્યાનથી સાંભળજો. હવે K1 કળ હંમેશા બંધ જ રહેશે જ્યારે પ્રારંભમાં આપણે K2 કળને ખુલ્લી રાખીશું, ઓપન રાખીશું, માટે એ વખતે જે તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે એ બેટરીના EMF જેટલો હશે, એ આપણને ખબર છે. V = E - IR, પસાર થતો પ્રવાહ શૂન્ય હશે, માટે એ વખતે બે બિંદુઓ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત બેટરીના EMF જેટલો હશે, સાંભળજો. અને ધારો કે તટસ્થ બિંદુ આપણને મળ્યું N1 બિંદુ પાસે, ત્યારે આ ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે માટે આપણે એરો સીધો બતાવી દઈશું, IG બરાબર શૂન્ય છે. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કળ K2 ને ઓપન એટલે કે ખુલ્લી રાખવામાં આવે ત્યારે સાંભળજો, ત્યારે ભાઈ આપણને તટસ્થ બિંદુ N1 બિંદુ પાસે મળશે. એનો મતલબ એવો થયો કે એ વખતે AN1 એ જે લંબાઈ છે, ધારો કે આપણે L1 લઈ લીધી, આ A થી N1 ની લંબાઈ ધારો કે L1 છે, તો એ વખતે EMF બરાબર આપણું સૂત્ર શું થશે, φL1. સમીકરણ નંબર 1, φ શું છે, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય, P·D·, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, અને એ પોટેન્શિયલ ડિફરન્સ અચળ હશે જે આપણને ખબર છે. હવે કળ K2 ને ક્લોઝ કરતા એટલે કે બંધ કરતા, કળ K2 ને બંધ કરતા રેઝિસ્ટન્સ બોક્સ બી જોડાઈ જશે, અને માટે એમાંથી પણ પ્રવાહ પસાર થશે. એટલે હવે જ્યારે ગેલ્વેનોમીટર અહીં શૂન્ય આવર્તન દર્શાવે અને તમે એને જોડી દો અહીં, ધારો કે આ બિંદુ સાથે તમે એને જોડો છો, અહીં મળ્યું તમને તટસ્થ બિંદુ, આ છે N2, એ વખતે તમને રેઝિસ્ટન્સ બોક્સ જોડેલું હોવાથી તમને શું મળશે, ધ્યાનથી સાંભળજો, ટર્મિનલ વોલ્ટેજ મળશે. અને ટર્મિનલ વોલ્ટેજ મળે માટે V = ધ્યાનથી સાંભળજો, બંધ કરતા તટસ્થ બિંદુ N2 બિંદુ પાસે મળશે, અને ભાઈ N2 બિંદુ પાસે મળે એટલે AN2 જે છે એને L2 લઈ લઈએ. હંમેશા ધ્યાન રાખજો, જ્યારે સ્વીચ ઓપન હશે ત્યારે L1 જે છે હંમેશા L2 કરતા મોટું જ મળે, કારણ કે EMF હંમેશા ટર્મિનલ વોલ્ટેજ કરતા મોટો જ હશે આપેલી બેટરી માટે. આ ખાસ ધ્યાન રાખજો, L1 ની કિંમત L2 કરતા મોટી જ હશે, માટે હવે ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર શું થશે તમારું, φL2. સમીકરણ નંબર 2, હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 લેતા E/V બરાબર φL1/φL2. ભાઈ φ કેન્સલ,
હવે આ EMF ની જગ્યાએ ધ્યાનથી જોજો, જ્યાં V બરાબર E માઇનસ IR પરથી, ભાઈ તમે આ E ની જગ્યાએ શું લખી શકો, આને સામે લઈ લો, તો E બરાબર V પ્લસ IR લેતા, તો E ની જગ્યાએ આપણે શું લઈ લીધું, જોજો E ની જગ્યાએ V પ્લસ IR, છેદમાં V છે, 5-5 કેન્સલ, જમણી બાજુ શું થશે, L1 અપોન L2, ભાઈ છેદ અલગ અલગ આપી દો, V અપોન V શું થશે, 1 થશે, પ્લસ IR અપોન V થશે, અને V ની જગ્યાએ આપણે ઓમના નિયમ મુજબ IR લઈ લઈએ, ટર્મિનલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ શું થશે, L1 અપોન L2. જો II કેન્સલ, આપણે શું શોધવું છે, આંતરિક અવરોધ શોધવો છે, એને સૂત્રનો કર્તા બનાવો, R અપોન R 1 સામે આપી દો, તો શું થઈ જશે, L1 અપોન L2 માઇનસ 1. આ શું મળી ગયું તમારું, યસ, આંતરિક અવરોધને સૂત્રનો કર્તા બનાવી દો. જુઓ તમારો જવાબ આવી ગયો, R ઇન્ટુ L1 અપોન L2 માઇનસ 1. આ પોટેન્શિયોમીટરની મદદથી આવી રીતે આપણે આંતરિક અવરોધનું સૂત્ર મેળવી શકીએ, આવી રીતે આંતરિક અવરોધ શોધી શકાય. કેપિટલ R બાહ્ય અવરોધ છે, L1 જ્યારે K2 સ્વિચ ઓપન હોય ત્યારે તટસ્થ બિંદુનું સ્થાન દર્શાવે, અને L2 સ્વિચ ક્લોઝ હોય ત્યારે તટસ્થ બિંદુનું સ્થાન દર્શાવે. આ ખાસ ધ્યાન રાખજો, ક્લિયર, આ બહુ જ અગત્યની વસ્તુ છે. આંતરિક અવરોધનું સૂત્ર છે કેપિટલ R ઇન્ટુ L1 અપોન L2 માઇનસ 1. ઓકે, હવે ભાઈ જુઓ, આખી તમારી પોટેન્શિયોમીટરની થિયરી થઈ, બંને થિયરી ખૂબ જ અગત્યની છે, ઇમ્પોર્ટન્ટ છે, એટલે વ્યવસ્થિત તૈયાર કરજો. એક છે પોટેન્શિયોમીટરની મદદથી બે બેટરીના EMFની સરખામણી કરવી, અને બીજી થિયરી છે તમારી પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધનું સૂત્ર મેળવવું. ઓકે, અને આ સૂત્રો તમારા MCQ અને દાખલામાં પણ કામમાં આવશે. જુઓ, અત્યંત સહેલો દાખલો છે, જોઈશું પહેલા સ્વાધ્યાયમાં, આની ઉપરથી બે દાખલા છે તમારા, જોજો. તમારો છે દાખલા નંબર, સ્વાધ્યાયનો દાખલા નંબર 10, સોરી 12મો દાખલો છે સ્વાધ્યાયનો, ઉદાહરણનો 10મો છે, પણ ઉદાહરણ 10 આમાં માસે નહીં એટલે આપણે પછી ગણીએ છીએ. જોજો, સ્વાધ્યાયનો 12મો દાખલો અત્યંત સહેલો દાખલો છે, રકમ જોજો એની શું કહે છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 12, રકમ આવી છે, એક પોટેન્શિયોમીટર રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. ભાઈ બેટરીનું EMF આપ્યું છે આપણને 1.25 વોલ્ટ, અને તેના તટસ્થ બિંદુનું સ્થાન આપણને આપ્યું છે 35.0 સેન્ટીમીટર. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાડતા તટસ્થ બિંદુ ખસીને હવે તટસ્થ બિંદુનું સ્થાન આપ્યું છે 63 સેન્ટીમીટર. ભાઈ 63 સેન્ટીમીટર સ્થાન આપ્યું છે, તો આ બીજા કોષનું EMF કેટલું હશે? અત્યંત સહેલો દાખલો છે અને સિમ્પલ, તમારે શું કરવાનું, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું હતો ભાઈ, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, EMF ચલે છે L થાય, તમે ભાઈ અહીંયા આગળ શું કરી લો, ગુણોત્તર લઈ લો, E2 અપોન E1 બરાબર L2 અપોન L1. E2 ને સૂત્રનો કર્તા બનાવી દો, તો L2 અપોન L1 ઇન્ટુ E1. L2 63.0 અપોન L1 35.0
ગુણ્યા ઈ વન કેટલા છે 1.25. ભાઈ આનો ગુણાકાર કરીને તમારો જવાબ લાવો તો આ બીજી બેટરીનું ઈએમએફ આવશે 2.25 વોલ્ટ. અત્યંત સહેલો દાખલો છે. સૂત્ર કિંમત જવાબ હે 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 એકદમ સહેલો દાખલો છે. ઓકે જોજો, હવે એના પછી ઉદાહરણનો દાખલા નંબર છે તમારો 10મો. ઉદાહરણનો દાખલા નંબર 10 જોજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરસ દાખલો છે ઉદાહરણનો 10મો દાખલો. રકમ તમારી કંઈક આવી છે, પોટેન્શિયોમીટર માંથી કેપિટલ આર ઓમ નો અવરોધ પ્રવાહ ખેંચે છે. તમને એવું કહે છે કેપિટલ આર ઓમ નો અવરોધ પ્રવાહ ખેંચે છે, પોટેન્શિયોમીટર નો કુલ અવરોધ આર ઝીરો ઓમ છે, પોટેન્શિયોમીટર ને V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે, જ્યારે સરકતી જોકી કળ એ પોટેન્શિયોમીટર ના મધ્યમાં જોડાયેલ હોય, મધ્યમાં સેન્ટરમાં જોડાયેલ હોય ત્યારે એવું કીધું છે. તો તે સ્થિતિ માટે આર ને સમાંતર વોલ્ટેજ માટેનું સૂત્ર તારવો. ભાઈ આપણે વોલ્ટેજ માટેનું સૂત્ર તારવવાનું છે, ધ્યાનથી સાંભળજો. એ અને બી બિંદુઓ વચ્ચેનો વોલ્ટેજ તમારે શોધવાનો છે. બહુ જ સરસ દાખલો છે, ધ્યાનથી સમજજો. જોજો તમારી રકમ આવી છે સ્વાધ્યાયનો, સોરી ઉદાહરણનો 10મો દાખલો. આ 20 વોલ્ટની બેટરી છે. ધારો કે આ ધન ધ્રુવ લીધો, આ ઋણ ધ્રુવ છે. અહીં આખા પોટેન્શિયોમીટર તારનો અવરોધ આપણને આર ઝીરો આપ્યો છે. પોટેન્શિયોમીટર તારનો અવરોધ આર ઝીરો છે. હવે બરાબર સેન્ટરથી મધ્યમાં એવું કીધું છે આપણને તટસ્થ બિંદુ મળે છે બી, અને અહીં આ આર આપ્યું છે, આ અવરોધ છે આર. તો હવે આપણે આ એ અને બી બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય વોલ્ટેજ શોધવાનો છે. ભાઈ તે સ્થિતિ માટે આર ને સમાંતર, આ આર ને સમાંતર વોલ્ટેજ શોધવાનો મતલબ એ જ થયો, એ અને બી ને સમાંતર વોલ્ટેજ તમારે શોધવાનો છે. જોજો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે શોધીશું આ સૂત્ર, બહુ જ સરસ દાખલો છે. જોજો હવે આ આઈ વિદ્યુત પ્રવાહ અહીંથી વહે છે, આઈ. હવે સૌથી પહેલા આ મધ્ય બિંદુ હોવાથી આર ઝીરો ના બે સરખા ભાગ પડશે. બી ની આ સાઈડ નો એટલે એ અને બી વચ્ચેનો અવરોધ આર ઝીરો બાય ટુ એક્ઝેક્ટ અડધો થશે, અને બી અને સી વચ્ચેનો અવરોધ આર ઝીરો બાય ટુ થશે. આપણે શું કરવું પડશે, આપણે એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત શોધવા માટે સૌથી પહેલા એમાંથી પસાર થતો પ્રવાહ શોધવો પડશે. તો પ્રવાહ શોધવા માટે એ પહેલા સમતુલ્ય અવરોધ શોધવો પડશે. સાંભળજો, તો સૌથી પહેલા પરિપથનો સમતુલ્ય અવરોધ શોધવા માટે જોજો ધ્યાનથી, પહેલા એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ. જોજો એ અને બી બિંદુઓ વચ્ચેનો પરિણામી અવરોધ અથવા સમતુલ્ય અવરોધ. તો એ અને બી બિંદુઓ વચ્ચેનો પરિણામી અવરોધ આર એ બી. જોજો ધ્યાનથી, આર અને આર ઝીરો બાય ટુ અવરોધો સમાંતર જોડાણમાં હોવાથી સમાંતર જોડાણનું સૂત્ર શું થશે આપણું, આર વન આર ટુ અપોન આર વન પ્લસ આર ટુ. તમે 1/R1 + 1/R2 લખી શકો, પણ એના કરતા તમને આ સહેલું પડશે, 1/R નું સૂત્ર આવશે. આ ડાયરેક્ટ સૂત્ર લખશો, આ તમને સહેલું પડશે. આર વન કેટલા છે આર, અને આર ટુ કેટલા છે આર ઝીરો બાય ટુ અપોન આર પ્લસ આર ઝીરો બાય ટુ. લસા લઈ લો અહીંયા, 2R + R0
अपॉन टू અને r r 0 by 2 by 2 by 2 by cancel તેનો મતલબ શું થયો ભાઈ આ a અને b બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ r r 0 upon અને ગુણી કાઢો અહીંયા તો 2r plus r 0 થશે આ a અને b બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ આવી ગયો હવે A અને C મતલબ કે પરિપથનો કુલ અવરોધ હવે પરિપથનો કુલ અવરોધ સમતુલ્ય અવરોધ આ કુલ અવરોધને R ઇક્વિવેલેન્ટ કહી દઈએ EQ મતલબ ઇક્વિવેલેન્ટ કહેવાય ઇક્વિવેલેન્ટ એટલે સમતુલ્ય અવરોધ અને એ AB અને BC અવરોધો જુઓ એકબીજા સાથે શ્રેણીમાં છે તો RAB plus RBC થાય AB અને BC એકબીજા સાથે શ્રેણીમાં હોવાથી RAB શું થશે R R0 upon 2R plus R0 plus RBC શું થશે R0 by 2 લસા લઈ લો ચલો લસા લો એટલે 2R R0 plus અને અહીં ગુણી દો તો 2R R0 plus R0 square upon 2 times 2r plus r0 આ પરિણામી અવરોધ મળ્યો 2 times r r0 2r r0 એટલે 4r r0 plus r0 square થશે જો r0 square 2 ને 2 4 તો 4r r0 upon 2 times 2r plus r0 આમાંથી r0 કોમન લઈ લો ઉપરનામાંથી તો r0 ઇન્ટુ શું થશે r0 plus 4r upon 2 times r0 plus 2r કેન્સલ ના કરતા ગઈ આ તમારો પરિણામી અવરોધ લાયા હવે તો પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો ભઈ પરિપથમાંથી વહેતો પ્રવાહ v is equal to ir પરિપથમાંથી વહેતો પ્રવાહ તો I is equal to V upon R equivalent V upon R થશે V વોલ્ટેજ છે જે અહીં V જ આપ્યો છે અને R equivalent કેટલો છે જોજો R0 into R0 plus 4R ભઈ આ છેદનો છેદ અંશમાં જતો રહેશે તો 2 R0 plus 2R clear આ ખાસ ધ્યાન રાખજો આ પરિપથમાંથી વહેતો પ્રવાહ લાયા આપણે R ને સમાંતર પોટેન્શિયલ ડિફરન્સ R ને સમાંતર વોલ્ટેજ શોધવો છે એ R ને સમાંતર વોલ્ટેજ એટલે V of R અથવા VAB કહી શકો આ R ને સમાંતર વોલ્ટેજ શોધવો છે એટલે A અને B ને સમાંતર વોલ્ટેજ હોય R નો જ વોલ્ટેજ કહેવાય તો એનું સૂત્ર શું થશે V is equal to IR પણ અવરોધ કોનો લેવાનો A અને B બિંદુઓ વચ્ચેનો જુઓ I I ની કિંમત આ રહી 2V into R0 plus 2R upon R0 into R0 plus 4R આ પ્રવાહ થયો into RAB જુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ આ રહ્યો R into R0 upon R0 plus 2R R0 આગળ લખું છું R0 plus 2R આપણું RAB થયું જુઓ R0 cancel અને R0 plus 2R R0 plus 2RB આખું પદ કેન્સલ થઈ જશે જુઓ તમારો ફાઇનલ આન્સર R ના બે છેડા વચ્ચેનો પરિણામી વોલ્ટેજ V of R શું થશે જુઓ 2 V R R0 plus 2R કેન્સલ R0 કેન્સલ R upon R0 plus 4R આ આપણો જવાબ થયો
આ આર ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ થયો 2VR/R0+4R. જો વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો એકદમ માઇન્ડ બ્લોઈંગ ફેન્ટેસ્ટિક દાખલો થયો તમારો, આર ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ લાવવા પહેલા શું કર્યું આપણે, એ અને બી બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ લાયા, ત્યારબાદ બી અને સી અને એ બી શ્રેણીમાં હોવાથી પરિણામી અવરોધ કુલ અવરોધ લાયા, ત્યારબાદ પરિપથમાંથી વહેતો આખો પ્રવાહ લાયા જે કુલ પ્રવાહ હતો એ ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ અવરોધ, અને એના પછી આર ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મતલબ એ અને બી બિંદુ વચ્ચેનો વોલ્ટેજ લાયા, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, જેમાં એ અને બી બિંદુઓ વચ્ચેનો અવરોધ આવશે. આ રહ્યો તમારો જવાબ, 2VR/R0+4R. આ સમગ્ર તમારું આખું પોટેન્શિયોમીટર નો ટોપિક કવર થઈ ગયો. આવડશે વિદ્યાર્થી મિત્રો? 100% આવડશે. ઓકે, ખાલી ધ્યાનથી સમજી અને આ વસ્તુ લખી કાઢવી ભૂલ્યા વગર. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા, સબ્બા ખેર, સાયોનારા, આસ્તા લવેસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે, ટેક કેર, ખુદા હાફિઝ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.